લંબાલેખ દોરવા લંબાલેખ દોરવા માટે સૌ પ્રથમ માહિતી હોવી જરૂરી છે એક વિદ્યાર્થીએ તેના વર્ગમિત્રોની પસંદગીના ફળને આધારે કોષ્ટક બનાવેલ આ કોષ્ટક પરથી કેટલા વિદ્યાર્થીઓને ક્યુ ફળ પસંદ છે તેની માહિતી આપેલ છે તેના પરથી આપણે લંબાલેખ દોરીએ લંબાલેખ દોરવા માટે સૌ ગ્રાફ પેપર પર એક આડી અને ઊભી એકબીજીને કાટખૂણે છેદે તેવી બે રેખા દોરો આડી હરોળ પર ફળના નામ અને ઊભી હરોળ પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવો ઊભી હરોળ પર આપણે વિદ્યાર્થીની સંખ્યા દર્શાવીએ જેમની વચ્ચે સમાન જગ્યા રહે તેવી સરખી પહોળાઈના લંબા લેખ લો ઊભી હરોળ પર યોગ્ય પ્રમાણમાં પસંદ કરો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં અહીં પ્રમાણમાપ બે એકમ બરાબર એક વિદ્યાર્થી થશે હવે સફરજન કેટલા વિદ્યાર્થીને પસંદ છે તે આપણે લઈએ તો સફરજન આઠ વિદ્યાર્થીને પસંદ છે એટલે આપણે આઠ સુધીનો એક લંબ દોરશું હવે નારંગી સાત વિદ્યાર્થીઓને પસંદ છે એટલે આપણે સાત સુધીનો લંબ લેશું જામફળ પાંચ વિદ્યાર્થીને પસંદ છે એટલે પાંચ એકમ સુધી આપણે જાશું કેરી ત્રણ વિદ્યાર્થીને પસંદ છે અને કેળા પાંચ વિદ્યાર્થીને પસંદ છે એટલે પાંચની લંબાઈનો આપણે લંબ દોરશું તો આ રીતે આપણે લંબ આલેખ દોરી શકીએ છીએ અહીં ખાસ મહત્ત્વનું છે કે પ્રમાણમાપ લેવું જરૂરી છે જો યોગ્ય પ્રમાણમાપ ન લેવામાં આવે તો ગ્રાફ પેપરનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી જેનું આપણે એક ઉદાહરણ જોઈએ અહીં તમે જોઈ શકો છો કે આ જ ગ્રાફ પેપર પર એક આલેખ દોરેલો છે આ જ માહિતીનો પણ ગ્રાફ પેપરનો યોગ્ય ઉપયોગ કરેલો નથી જે યોગ્ય નથી એટલા માટે પ્રમાણમાપ યોગ્ય લેવું ખૂબ જ જરૂરી બને છે આ લંબાલેખને આપણે આ રીતે આડો આલેખ પણ દોરી શકીએ છીએ